राज्यसभा इलेक्शन 19मी तारीखे छे। भूतकाल में ज्यारथी राज्यसभा चूंटणीओ जाहेरात थाय त्यारथी भाजप अने सत्ता पक्ष द्वारा बे उमेदवारो जीती शके तेम होवा छतां त्रीजा उमेदवार ने उभा राखवामां आवे, त्रण उमेदवार जीती शके एम होय तो चौथा उमेदवार ने उभा राखीने चौथा उमेदवार ने जीताड़वा माटे पोतानी पासे पूरता मतो न होवा छता पण उमेदवार ने उभा राखीने बीजा पक्षमांथी तोड़ीने मतो लई आवीने पोताना उमेदवार ने जीताड़वा माटेनी जे स्थिति छेला राज्यसभाना छेला वर्षों में जे ऊभी करवामां आवी छे। अगाउ पण अहमदभाई पटेलनी राज्यसभानी चूंटणी वखते तड़जोड़नी राजनीति दबाण दाम दंड शाम भेद नीतिनो उपयोग करीने एनकेन प्रकारे जे स्थिति ऊभी करवामां आवी अने तेमां तेओ सफल थया नोता, त्यार पछी एक मत ए वक्ते रिजेक्ट थयेलो राघवजी भाई पटेलनो अने त्यार पछी एमणे रणनीति बदली ने हवे धारासभ्योने कोईपण प्रकारे लालच लोभ पैसा दबाण करीने राजीनामू अपावीने अथवा मोटा होदाओनी ऑफरो करीने सौदाबाजी करीने धारासभ्योना राजीनामा अपावीने खाली जग्याओ करीने एना उमेदवारने जीताड़वा माटे जे प्रयत्नो करवामां आवी रह्या छे। विधानसभानुं सत्र शुरू हतुं त्यारे पण बजेट सत्र वखते पण कोरोनानी महामारी हती, कोंग्रेस पक्ष द्वारा मांगणी करवामां आवी हती कि विधानसभा टूंकावी नाखो बंद राखो, छतां न कर्युं अने त्यारे अमारे जयपुर जवुं पड्युं हतुं अने फरी वक्त महामारी कोरोनानी महामारी में चूंटणी रद्द थई अने ए फरी वार राज्य चूंटणी पंचे जाहेर कर्युं छे। तो 19मी तारीखे मतदान छे, आप सौ जाणो छो ते प्रमाणे के बे दिवस पहेला बे धारासभ्योए राजीनामा आप्या अने त्यारबाद त्रीजा एक धारासभ्ये गई काले राजीनामुं आप्युं। आजे कोंग्रेस पक्षनी सभ्य संख्या 65ની रही छे अने ए 65 अमे निष्ठा अने प्रामाणिकपूर्वक अकबंध रहीए एमनी रणनीतिना भाग तरीके सौराष्ट्र झोनना गीर सोमनाथ भावनगर अमरेली जामनगर अने कच्छ जिल्लाना जे कोंग्रेस पक्षना चूंटायेला धारासभ्यो छे ए आजे अमे नील सिटीनी अंदर सौ एकत्रित थया छीए अने आगामी 19मी तारीखे मतदानना दिवसे मतदान करीने संपूर्णपणे निष्ठा अने प्रामाणिक पूर्वक कोंग्रेस पक्षनी साथे रही अने आ धारासभ्यो मतदान करशे। બોલી તો ગયા, બીજું તો કઈ બોલવાનું છે? મારે તો કહેવાનું મેં કહી દીધું, કાકા અમારા વડીલે કીધું લાવી ગયું, કાંઈ કાંઈ વાંધો છો ને, તમારે પૂછવાનું પૂછી શકો। રણનીતિના ભાગરૂપે એકઠું થવું એક રાજકારણનો ભાગ છે અને આવનાર દિવસોની રણનીતિ કયા પ્રકારની રહે એના માટે સૌરાષ્ટ્ર ઝોનના બધા જ ધારાસભ્યો અહીંયા એકઠા થયા છીએ। ભારતીય જનતા પાર્ટી કોરોનાના કહેરની અંદર મુખ્યમંત્રીના ફંડનો ગેરઉપયોગ કરી આરટીઆઈની અંદર જવાબ આપતી નથી, ફંડનો ઉપયોગ ક્યાં થયો? કોરોનાના કહેરની અંદર વિધાનસભા ચાલુ હોય ભંગ કરવાની કોંગ્રેસ પાર્ટી નોટિસ આપતી હોય તો એને ગણકારતી નથી, પાછું એના એ લોકો જ્યારે વિધાનસભા પૂર્ણ થયા પછી જ્યારે રાજ્યસભાનું ઇલેક્શન હતું એમને દેખાતું હતું કે એમની 100% હાર થઈ રહી છે, એટલે મધ્યપ્રદેશની સરકાર તોડી અને એણે કોરોનાના લોકડાઉનનો ઉપયોગ કરી અને રાજ્યસભાની ઇલેક્શનને મુલતવી રાખી। જેવું લોકડાઉન ઉઠાવવામાં આવ્યું, લોકડાઉન ઉઠાવ્યા પછી પાછા જે મુખ્યમંત્રી ફંડ વડાપ્રધાન ફંડનો એકઠો કરી અને કોંગ્રેસના જે અમુક નબળા મનોબળના લોકો પોતાની જાત વેચીને ગયાસ, પ્રજાનો મત વેચીને ગયાસ, પૈસાની ખરીદ ફરોજ કરીને ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને ગળા ટૂંકો દેવાની જે આદત બની છે, અહેમદભાઈ વખતે પણ આ પ્રકારનો પ્રયાસ થયો તો સૌ ધારાસભ્યોને ખરીદવામાં એ લોકો સફળ રહ્યા હતા,
પણ આ ગુજરાતની જનતાએ એમાંથી 12 જણાને ઘરે બેસાડવાનું કામ કર્યું. અમને 100% વિશ્વાસ છે કે અપક્ષના સહારાથી અમારા બંને ઉમેદવારો જીતશે. આવનાર દિવસોની અંદર પેટા ઇલેક્શનમાં ગુજરાત મોડલ લોકશાહી બચાવવાની કે નહીં બચાવવાની એ પ્રજાના હાથની અંદરની વાત છે. હું કોંગ્રેસના ધારાસભ્ય તરીકે એટલું 100% પ્રજાને અપીલ કરીશ કે કોંગ્રેસના ધારાસભ્યો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય 5 વર્ષ માટે તમારા મતનું મૂલ્યાંકન કરી અને તમારી સેવા કરવી એ ફરજનો ભાગ છે. અને આજકાલ આછકલાય વેળા જે ભારતીય જનતા પાર્ટી આજરાસ પણ ગુજરાતની જનતા દેશને નવી દિશા બનાવનાર આ ગુજરાતની ખમીરવંતી જનતાને અપીલ કરું છું કે તમારા વિસ્તારની અંદર બિકાઉ ધારાસભ્યો જ્યારે આવે ત્યારે એમને એમની આગતા સ્વાગતા આપણી પ્રણાલિકા પ્રમાણે જે આપણું ખમીર છે એ બતાવીને તમે કરજો. મતની અંદર તમારા મતના પૈસાથી જે લોકોએ ઉપયોગ કર્યો છે ચૂંટણીની અંદર જેમ ભૂતકાળમાં એ લોકોને જાકારો આપ્યો હતો એ પ્રમાણે નવી દિશા એટલા માટે બતાવવી પડશે. જો આ જ પ્રમાણે ચાલશે તો અંગ્રેજોનું જે શાસન હતું એનું નરવું ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રજાને દેખાયેલું છે. કોરોનાના કહેરની અંદર પ્રજાને બચાવવા માટે વેન્ટિલેટરો નથી, કોરોનાની અંદર પ્રજાને જે આપવું પડે એ આપવાના રૂપિયા નથી, પણ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ ફરજ કરવા માટે 25 કરોડ 50 કરોડ જેવો વ્યક્તિ એવા પૈસા આપવાના પૈસા છે, પણ પ્રજા માટેના કોઈ ઉપયોગી પૈસા સરકાર પાસે નથી. ત્યારે હું મીડિયા આપ લોકોને પણ અપીલ કરું છું, મીડિયા જાગૃત મીડિયા એટલે પ્રજાની ત્રીજી આંખ, આ મીડિયા જનજાગૃતિ લાવે અને આવનાર દિવસોની અંદર કોઈ ધારાસભ્ય કોઈ વ્યક્તિ પ્રજાના મતથી છૂટાયો હોય ફરી વખત આવી હરકત ન કરે એ પણ અપીલ કરું છું. પ્રતાપભાઈ, તમે કીધું કે બંને ઉમેદવાર જીતશે, કઈ રીતે જીતશે? ભાજપના કોઈ તમારા સંપર્કમાં છે ખરા? હાઈકમાન્ડ અમારો નિર્ણય લઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ શરૂ ઉકળી રહ્યો છે. આજે 2002 વખત પછીથી 62 જેટલા ધારાસભ્યો કોંગ્રેસીકરણ ભારતીય જનતા પાર્ટીનું થયું. નરેન્દ્રભાઈ કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરતા હોય, ભારતીય જનતા પાર્ટીના રૂપાણી સાહેબના ગામની અંદર બેઠા છે, કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરતા હોય, બાર બાર મિનિસ્ટરો કોંગ્રેસી સંસ્થામાંથી છૂટાયેલા લોકો આજે શાસન ચલાવી રહ્યા, કોંગ્રેસના 62 ધારાસભ્યો ભાજપની અંદર જોડાણા, ત્યારે કરણી ને કથની ફરક આજે ઓપન દેખાઈ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી પોતાની શરમ નેવે મૂકી છે. સત્તા માટે એ દાઉદ ઇબ્રાહીમને પણ લઈ શકે, દાઉદ ઇબ્રાહીમ સાથે પણ સાઠગાંઠ કરી શકે, આ પ્રકારની નરવી વાસ્તવિકતા પ્રજા જાણી રહી છે. ને આવનાર દિવસોમાં આનો જાકરો પ્રજા 100% આ લોકોને આપશે. સાહેબ હું તમારી સામે બેઠો છું, ગઈકાલની વાત કરું, મિર્ઝાભાઈ અમારી મિટિંગની અંદર હાજર હતા, કાકા કાલેલકરની વાતો કરે, કાવ્યો બોલે, કવિતાઓ બોલે, કવિતાઓ બોલતા બોલતા આ મિર્ઝાભાઈનું ઈમાન ક્યારે વ્યસી આવે તો મને પણ ખબર નથી, એની ઘરવાળીને પણ ખબર નહીં, એના દીકરાને પણ ખબર નહીં હોય, પોતાની જાત વેસી નાખે એ તો પોતાની વ્યક્તિને જ ખબર હોય ને. તમે કેટલો વિશ્વાસ આપો છો? વિશ્વાસ પ્રજાને આપવાનો ક્યાં હોય, પ્રજાનો શું? ને પ્રજાને હું ફરી વખત અપીલ કરું છું કે હું બોલું છું, દાખલા તરીકે હું ભૂલ કરું તો પ્રજાએ મને મારા વિસ્તારમાં ન ઘૂસવા દેવો જોઈએ. અને પ્રજાએ હર કોઈ ધારાસભ્યો હાથે આ ટાઈપનું કરવું પડશે, નહીં તો લોકશાહી ખતમ થશે અને આવનાર પેઢી આપણને માફ નહીં કરે. પ્રજા ભાજપ હોય કે કોંગ્રેસ હોય, મતથી છૂટાયેલા લોકોને 5 વર્ષ સુધી ગમે કે ન ગમે પ્રજાના સેવક બનીને કામ કરવું જોઈએ. કોંગ્રેસ પક્ષની પણ કે ભૂલ લોકો છે, કારણ કે તો બબે વખત ભાજપમાં ગયા પછી પાછા કોંગ્રેસમાં આવવા ટિકિટો આપી ધારાસભ્ય બનેવા, અને તેમ છતાં પણ જોવા જઈએ તો પક્ષના ઘણા સમયથી તેમનું વર્તન છે તે પણ ક્યાંક વિરુદ્ધ પાર્ટીથી જતું હતું, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. ઘણા બધા ધારાસભ્યો હોય કે તો હવે કોંગ્રેસ પક્ષ જ્યારે કોઈ ટિકિટ આપે તો કોઈ નેતાગીરીનો અભાવ ક્યાં માટે કહી શકું? મને 2 વાર ધારાસભાની ટિકિટ આપતા હોય, જિલ્લા પંચાયતની ટિકિટો આપતા હોય, મને જીતાડવા માટે કાર્યકરો પરસેવો પાડતા હોય, મારા નેતાઓએ મારામાં વિશ્વાસ મૂક્યો હોય, વિશ્વાસઘાત કરનાર ઉપર શંકા કરવી જોઈએ. આલા નેતાઓ જે કોઈ પણ હોય, એક બાપને 3 દીકરા હોય તો 3 દીકરાઓને ઘણી વખત સરખો ન્યાય ન પણ મળતો હોય, ઘરની અંદર પણ ન્યાય ન મળતો હોય, તો સહન કરવું એ આપણા સંસ્કાર હોય. ન્યાય સત્તા વગરની પાર્ટી છે, ન્યાય આપવાનો શું હોય અમને? આજે પ્રજાએ મેન્ડેટ વિપક્ષ તરીકે રહેવાનો આપ્યો છે તો પ્રજાની સેવા કરવી અમારો ધર્મ છે, પણ અમને પૈસા એ લોકોને ખૂટી જતા હોય. હું જેવી કાકડિયાનું મીડિયા મારફત ચેલેન્જ આપું છું કે જેવી કાકડિયા મારી સાથે વાત કરીને ગયા છે કે મને કોંગ્રેસ પૈસા નહીં આપે, ભાજપ મને પૈસા આપવા બેઠેલી, આ ટાઈપનું નરવી વાસ્તવિકતા છે. જેવી કાકડિયા પૈસા માટે ગયા, આ ટાઈપના પૈસાથી ધારાસભ્યો વેસાણ, એ પૈસા પ્રજાના પૈસા છે. આજે કોરોનાની અંદર પ્રજાની પાછળ વેન્ટિલેટર નથી, હોસ્પિટલોમાં કોઈ સુવિધા નથી, સરકાર પાસે એના માટે કોઈ ફંડ નથી, મુખ્યમંત્રી ફંડ યોજના ઊભી કરે, વડાપ્રધાન ફંડ યોજના ઊભી કરે, એ ફંડનો ઉપયોગ કર્યો કે ત્યાં પણ સંદેહ થઈ રહ્યો, એ ફંડનો ઉપયોગ આ લોકોએ ખરીદ ફરોજ કરવા માટે કરી રહ્યા છે. 15 કરોડ 20 કરોડ જેવો માણસ એ પ્રમાણે એ લોકો પૈસા આપે છે, લોકો જાય છે. બ્રિજેશભાઈને પોતાને ખબર, પણ હું 100% એટલું કહી શકું, બ્રિજેશભાઈ પૈસાથી વેસાયેલો માલ છે અને આવનાર દિવસોમાં મોરબીની જાગૃત જનતા એને જવાબ આપશે.
ગુંજાભાઈની સીટ ઉપર બેસી.